ઉપલેટા પંથકમાં રમઝાન ઈદની ઉત્સાહભેરી ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટા શહેરમાં અને તાલુકામાં હર્ષ ઉલ્લાસ સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની હુસેન નમાજ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ઉપલેટા ખાતે સર્વે મુસ્લિમ બિરાદરોએ ઈદ મુબારક કરવા આવ્યા હતા. આ પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી અને ઈબાદત કરી હતી. તેમજ ગત રોજ રમઝાન ઈદનો ચંદ્ર જોયા બાદ આજ રોજ ઉપલેટાની મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી અને રમઝાન માસના રોજા રાખી ઈબાદત કરી અને દેશના હિત માટે અનેક પ્રાર્થનાઓ કરી અને ભારત દેશ ખૂબ આગળ વધે અને શાંતિમય બને તથા હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત બને તેવી ઈબાદત કરી. આ ઈદ નિમિત્તે ઉપલેટા હિન્દુ મુસ્લિમ સમાજને ખૂબ ખૂબ ઈદ મુબારક પાઠવેલ છે. કાનભાઈ સુભા, જડેશ ટીવી, ઉપલેટા. ભારત દેશના તમામ નાગરિકોને ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવવામાં આવે છે અને ઉપલેટાના તમામ મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ ફિત્રના આખા મહિનાના રોજા રાખી ઈબાદત કરી અને દેશ અને સમાજના હિતમાં અનેક પ્રાર્થનાઓ કરી છે કે દેશ સમૃદ્ધિની તરફ આગળ વધે અને શાંતિમય વાતાવરણ બને અને હિન્દુ એકતા જે આપણા વચ્ચે એક માધ્યમ છે તે માધ્યમને મજબૂત બનાવે અને એક પ્રતીક બને તેવું અમારા તરફથી ઉપલેટા તરફથી ખૂબ ખૂબ ઈદ મુબારક પાઠવવામાં આવે છે. સૌનું અમારા બધાનું હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે અમે સૌ ઈદ મુબારક પાઠવીએ છીએ. સૌ કહેશે એક સાથે ઈદ મુબારક. આખા દેશના તમામ નાગરિકોને ઈદ મુબારક. જય